बन्धू जय हरिलो ज माहिषखवी अष्टांग योगी कणा रामानन्द प्रति सुपत्र लखियो जय पीपलाने मळया देखाळ्यो गुरुने प्रताप निजलो नेत्याज दीक्षा स्वामी ये धुर संप्रदाय तणितो जय जयत पूरे दीधी दी। एक وخت श्रीजी महाराज वरताल पधारेता અને અહીં ગઢપુરમાં દાદા ખાચરના ખળા લેવાતા હતા તે ખળા જીવા રોકાવ્યા હતા અને મહારાજ પધાર્યા પછી મહારાજે દાદા ખાચર હજુ ખળા કેમ પડ્યા છે દાદો ખાચર કહે મહારાજ તમારી મરજી હશે મહારાજ કહે મારી મરજી આવી હોય કે માક્ષર મહિના સુધી તારા ખળા પડ્યા રહે દાદો ખાચર કહે હા તમારી મરજી સિવાય કઈ થાય નહીં એમ મહારાજને દાદા ખાચર વાત કરે છે ત્યાં જીવા ખાચર મહારાજને પગે લાગવા આવે પછી મહારાજે પૂછ્યું જીવા ખાચર ક્યાં જાવ છો જીવો ખાચર કહે ભાવનગર ઘર કામે જાઓ છું મહારાજ કહે તમે ઘરકામ માટે જતા નથી તમે તો દાદાનું વાંકું બોલવા જાઓ છો જીવો ખાચર કહે દાદો તો મારો દીકરો કહેવાય અને તેને હું વાંકું બોલું મહારાજ કહે તમે મને શું જાણો છો જીવો ખાચર કહે તમને ભગવાન જાણો છો મહારાજ કહે તમે ભાવનગર જશો પણ રાજાનું અંતઃકરણ કોઈ ફેરવી નાખશે પછી જીવો ખાચર ભાવનગર ગયા અને વજેસી દરબારને મળ્યા અને દરબારને કહ્યું જે સ્વામિનારાયણ ગુજરાતમાંથી આવ્યા છે તે સાથે બસો માણસ છે તે હુમલો કરીને દાદાના ખડા લઈ લેશે માટે પચાસ પોલીસ મેલો તો તેમનાથી નામ લેવાય નહીં તે સાંભળી દરબાર આકુળ વ્યાકુળ થઈ ગયા અને બોલ્યા જે મેરુ દેસાઈને બોલા અને કાગળ જટ લખી આપ જે સ્વામિનારાયણ તો ભગવાન છે અને મારી ઉપર હુમલો કરે તો મારું ખોબા જેટલું રાજ્ય જાય પછી દરબારે કાગળ લખી આપ્યો ને બે સ્વાર તૈયાર કર્યા અને સ્વાર ને કહ્યું જે આ કાગળ સવારમાં સ્વામિનારાયણ ને પછી બે સ્વાર ઉમરાળે આવ્યા અને ઉમરાળેથી ગઢપુર આવ્યા અને અહી મહારાજે રાત્રે લાધા ઠક્કર દાદા ખાચર ને બોલાવીને કહ્યું જે સવાર માં આપણે ખડા ભરવા જવા છે તે વહેલો થાળ અને અને બે માપ કહો એટલે સૌ તૈયાર થઈ રહે પછી લાધો ઠક્કર બોલ્યા જે મહારાજ વીસ પોલીસ છે અને બીજા ચાલીસ સવારમાં મોકલશે તે માટે અહીંથી જીવો ખાચર ભાવનગર ગયા છે મહારાજ કહે તમારે ચિંતા નહીં પછી મહારાજ સવારે ચાર વાગે ઉઠી નાહી ધોઈ પૂજા કરી જમવા બેઠે અને મહારાજ કહે લાવો આજે મંગળીક કરવા છે પછી મહારાજ જમીને આથમણા બારના ઓરડાની ઓસરીએ થાંભલાને ઓઠી ગણ દઈને ચાકડા ઉપર વિરાજમાન થયા તે વખતે ઉમરાળેથી બે સ્વાર આવ્યા અને મહારાજને પગે લાગી કાગળ આપ્યો પછી મહારાજે લાધા ઠક્કરને કહ્યું જે આ કાગળ વાંચો પછી લાધા ઠક્કરે કાગળ વાંચી સંભળાવ્યું અને મહારાજ ખળા ભરવા પધાર્યા પછી જેને જેવી નિપજ હતી તે પ્રમાણે સૌના ખળામાં મહારાજે પરથારો આ વાત વચના મહારાજે વચનામૃતમાં લખી છે જે દાદા ખાચર ને થોડું જ આપતકાળ જેવું આવ્યું હતું તો પણ જેનું અંતઃકરણ જેવું હતું તેવું સૌને જણાયું છે જય સ્વામિનારાયણ